नमस्कार दर्शक मित्रों, હું અબરાર અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ પ્રિય વિગતવાર। તો વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને તમામ રાજકીય પાર્ટી ચુનાવી મેદાનમાં પોતાનો દમખમ લગાવીને ચૂંટણી જીતવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે સુરતની કતારગામ વિધાનસભા સીટ પર બીજેપીના ઉમેદવાર વિનોદભાઈ મોરડિયા ચૂંટણી લડી રહ્યા છે અને એમની તૈયારી અને ચૂંટણીમાં પડકારો વિશે અમારા પ્રતિનિધિ અમિત રાજપૂતે વાત કરી હતી। गुजरात विधानसभानी चूंटणीनो रंग धीरे धीरे जामी रह्यो छे त्यारे इंडिया न्यूजनी टीम सर्वे करता करता पहुंची छे कतारगाम। त्यारे कतारगाम विधानसभाना भाजपना उम्मेदवार विनुभाई मोरडिया ए आपणी साथे छे। आपणे एमनी साथे वात करवानो प्रयत्न करीशुं। विनुभाई कतारगाम विधानसभा पाटीदारनो एक बीजो गढ़ कहेवाय छे, त्यांथी आपे फरीवार आपने भाजपे टिकीट आपी छे, शुं कहेशो? कतारगाम विधानसभा पाटीदारनो गढ़ तो छे पण भाजपनो गढ़ छे। कतारगाम विधानसभानी अंदर दरेक समाजना प्रजापति समाज, ओबीसी, एससी, अलग अलग प्रकारमांथी एक बुके बनेलो एक कतारगाम विधानसभा छे। आ कतारगाम हमेशा राष्ट्रीय विचारधारा, राष्ट्र ने प्रेम ने वरेली अहींनी जनता छे। विकास एमणे जोयो छे, भारतीय जनता पार्टी ना सरकार ना विकासों, विकास ना कामों ना फल एमने चाख्या छे। अत्यारे लोको भारतीय जनता पार्टी ना उम्मीदवार तरीके मने एमना आशीर्वाद आपवा माटे थनगनी रह्या छे अने आ आशीर्वाद दिल्ली नरेंद्र भाई मोदी सुधी जवाना छे। आ नरेंद्र भाई ना अश्वयज्ञ ने कोई रोकवानी कोशिश नहीं करवानो, कोई थी रोकायो रोकावानो नहीं। विनु भाई, आपे जे रीते जणाव्यु के पाटीदारनो गढ नथी आ भाजपनो गढ छे, छेल्ला घणा समयथी आपे धारासभ्य तरीके रह्या छो, आपना कया कार्यो भाजपे नोंध लीधी हशे जेना कारणे आपने फरीवार टिकीट आपी हशे? कार्य तो भारतीय जनता पार्टीना कार्यकर्ता तरीके मैं एके नहीं, अहींया बूथ सुधीना कार्यकर्ताओ अहींया सेवा करी छे અને અહીંનું સંગઠન મજબૂત છે, પાર્ટીમાં શિસ્તબદ્ધ રહી અને કામ કર્યું છે। મારી જેવા બીજા પણ કાર્યકર્તાઓ છે, સક્ષમ છે અહીંયા, પરંતુ રનિંગ સિટિંગ ધારાસભ્ય તરીકે ફરી એકવાર મને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે। મારી જવાબદારી બને છે કે આ વિશ્વાસને હું કાયમ કરું અને જનતાનો આશીર્વાદ મેળવું। તમામ પાર્ટીઓ પોતપોતાના સ્ટાર પ્રચારકો મેદાને ઉતારી રહ્યા છે, કતારગામમાં તમે એકલા હાથે લડી રહ્યા છો। આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક જે ગોપાલ ઇટાલિયા છે એ પોતે અહીં ઉમેદવારી કરી રહ્યા છે, કેટલી ચુનૌતીઓ રહેશે આ બાબતે? એના સ્ટાર પ્રચારક માટે ભારતીય જનતા પાર્ટીનો જે બૂથનો અમારો કાર્યકર્તા છે ને, એ એની સામે સ્ટાર પ્રચારક તરીકે ઉતરે છે। મારા કાર્યકર્તાના બળ ઉપર હું શાંતિથી એકદમ આનંદમય રીતે ખુશીથી હું ઇલેક્શન લડી રહ્યો છું। ચુનૌતી જેવું કાંઈ છે નહીં, એમના માટે અમારો એક બૂથનો કાર્યકર્તા કાફી છે। આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની સાથે સાથે આપના એક પ્રતિદ્વંદી છે કોંગ્રેસનો ઉમેદવાર, જેઓ પ્રજાપતિ સમાજથી છે અને પ્રજાપતિ સમાજનું પણ અહીં બોડું ક્ષેત્ર છે, તો પ્રજાપતિ સમાજને આપ કઈ રીતે આકર્ષિત કરશો? અત્યાર સુધીના ઇલેક્શનમાં તમે ઇતિહાસ જોઈ લો, જેટલા ઇલેક્શન ગયા એમાં ભારતીય જનતા પાર્ટીને જ પ્રજાપતિ સમાજના મત મળ્યા છે। અન્ય કોઈ પણ ઉમેદવાર આવે, પ્રજાપતિ સમાજ હંમેશા રાષ્ટ્રની વિચારધારા, રાષ્ટ્રપ્રેમી અને આ ગુજરાતના વિકાસ સાથે જોડાયેલો એને અલગ નહીં કરી શકાય। ભાજપ એ જ પ્રજાપતિ સમાજ છે અને પ્રજાપતિ એ જ ભાજપ છે। આપણી સાથે જોડાયા હતા કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર, જેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી કે ગમે તે જે સ્ટાર પ્રચારક ઉતારે છે મેદાને, પણ અહીં તો ભાજપનો એક એક કાર્યકર્તા સ્ટાર પ્રચારક છે, અને બીજી વાત એમને એવી કીધી કે જે પ્રજાપતિ સમાજ છે એ ભાજપને જ સમર્થન કરે છે, ભલે પ્રજાપતિ સમાજમાંથી કોઈ પણ ઊભો થાય। કેમેરા પર્સન રવિ બેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવા સક્રિય થઈ ગયા છે। સુરતમાં કોંગ્રેસ દ્વારા મતદારો સુધી પહોંચવા મોંઘવારીના નામે અનોખા રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યા છે। વધતી મોંઘવારીને લઈ ચીજવસ્તુમાં થયેલા ભાવ વધારાનું રોડ પર પ્રદર્શન કરવામાં આવ્યું છે
અને આવતા જતા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ખાદ્ય ચીજ, પેટ્રોલ, ગેસ સહિત રોજિંદા જરૂરી વસ્તુમાં થયેલા ભાવમાં વધારાને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સીતાનગર ચોક ખાતે 2014 યુપીએની કોંગ્રેસની સરકાર અને હાલમાં ભાજપની સરકારના ખાદ્ય વસ્તુઓ, ગેસના ભાવમાં તફાવત અને પેટ્રોલ ડીઝલના ભાવનો તફાવત દર્શાવી પ્રદર્શની યોજીને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો. ડિસ્પ્લે ઉપર રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્ય તેલ સહિતની વસ્તુઓના 2014 પહેલાના ભાવ અને હાલના ભાવો સાથેનું પ્રદર્શન લોકો સમક્ષ મૂકવામાં આવ્યું, જેમાં લોકોને અચ્છે દિનને લઈને જે સરકારે વાયદા કર્યા હતા તેનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ દરેક ચીજવસ્તુમાં થયેલા ભાવ વધારાને પણ દર્શાવવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી છે, જેને લઈને કોંગ્રેસ વખતેની સરકારમાં ખાદ્ય વસ્તુ, ગેસ અને પેટ્રોલનો શું ભાવ હતો અને હાલની ભાજપ સરકારમાં શું ભાવ છે, આ બંને વચ્ચે તફાવત લોકો સમક્ષ મૂકવામાં આવ્યો છે. 1 તારીખે લોકો મતદાન કરશે એટલે લોકો સમક્ષ આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. આજ રોજ સીતાનગર ચોક ખાતે 158 કામરેજ વિધાનસભામાં આવતો જે વિસ્તાર છે તેની અંદર આગામી વિધાનસભાની જે 2022 ની ચૂંટણી છે, 1 તારીખે મતદાન કરવા જવાનું, ત્યારે એક કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોને એક ચિત્ર પ્રદર્શન દ્વારા બંને જે ભાજપ અને કોંગ્રેસની સરકારનો જો ફરક છે, પ્રજાલક્ષી કઈ સરકાર છે, ઉદ્યોગપતિ લક્ષી કઈ સરકાર છે, એનો એક મેસેજ આપવા માટે સીતાનગર ચોક ખાતે એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે ભાઈ કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાંધણ ગેસના શું ભાવ હતા, અત્યારે શું ભાવ છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ શું હતા, અત્યારે શું છે, ત્યારે અનાજ કઠોળના શું ભાવ હતા, અત્યારે શું ભાવ છે, ત્યારે તેલના શું ભાવ હતા, અત્યારે શું ભાવ છે. એક ચિત્ર પ્રદર્શન દ્વારા અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે 1 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે અચ્છે દિનની વાત કરી લોકોને લૂંટનારી સરકાર જોઈએ છે. એક બાજુ કોંગ્રેસની જે સરકાર છે કે જે વાયદાઓ અને કાયદામાં પલટાવી લોકોને ફાયદા કરાવનાર સરકાર છે, કારણ કે અંગ્રેજોએ જે કામ નહોતું કર્યું ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કારણ કે છાશ હોય, દૂધ હોય, દહીં હોય, અન્ય ખાદ્ય પદાર્થો હોય, એના પર જીએસટી ટેક્સ નાખી દીધો છે, જે અંગ્રેજોને મુગલો પણ નહોતી કર્યું. એટલે સરમુખ હથિયારશાહીને હટાવવા માટેનું મતદાન છે, ગુજરાતને બચાવવા માટેની આ ચૂંટણી છે, એને લોકોને હવે ચિત્ર પ્રદર્શન દ્વારા સમજાવવા માંગીએ છીએ. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગીરા દાબદર ગામના ગ્રામજનોએ રસ્તો નહીં તો મત નહીંનું રણસિંગો ફૂંકતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અનેક રજૂઆતો પછી પણ જ્યારે વિસ્તારની પ્રાથમિક જરૂરિયાત પૂરી નહીં થતા અંતિમ ઇલાજ આ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં દાબદરથી કુડકસ થઈ કોસમ પાતાળ સુધીના 5 કિલોમીટરના માર્ગમાં ડામરનું તો અસ્તિત્વ જ ભૂસાઈ ગયું છે. માર્ગમાં ઠેર ઠેર કપચી ઉખડી જવા પામી છે. સાથે જ હાલમાં આ માર્ગ ધૂળિયો બની જતા વિકાસ ઘણો દૂર દેખાઈ રહ્યો છે. માર્ગને ડામર સપાટીમાં ફેરવવા માટે ગીરા દાબદર ગામના ગ્રામજનોએ વહીવટીતંત્રને વારંવાર મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી, પરંતુ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગીરા દાબદર ગામના ગ્રામજનોની અરજ અને રજૂઆતને વહીવટીતંત્રના અધિકારીઓ ઘોળીને પી જતા ગ્રામજનો હાલમાં લડી લેવાના મૂળમાં જણાઈ રહ્યા છે. વઘઈ તાલુકાના ગીરા દાબદર ગામના ગ્રામજનોએ ભેગા મળી કુડકસથી કોસીમ પાતાળનો માર્ગ નહીં તો આવનારા વિધાનસભાની ચૂંટણીમાં મત પણ નહીં તેવો રણસિંગો ફૂંકી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું અલ્ટિમેટમ આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે હાલમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી છે, જેથી આ માર્ગ અંગે તંત્ર કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું. વર્ષોથી આ કુડકસથી ચિકાર જતા રસ્તા અમારા ગામ રહીને જતો છે, એ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે અને એના વારંવાર અમે રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી બન્યા નથી. એના માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે, કેમ કે અમારા કુડકસ સસ્તા અનાજની દુકાન છે, ત્યાં અનાજ લેવા જવા માટે વારંવાર તકલીફ પડે છે અને ખૂબ જ ખરાબ રસ્તાને લીધે આ ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે કે અમે જે સરકારને રજૂઆત કરીએ છીએ, આગેવાનોને રજૂઆત કરીએ છીએ, પણ કંઈ ધ્યાન પર લેતા નથી. એટલા માટે અમે ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે અત્યારથી જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી આવે અમે બહિષ્કાર જ કરીશું, અમે એક પણ વોટ કરીશું નહીં. અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ, કેમ કે કુડકસથી ચીજપાડા સુધી અમારો રસ્તો બહુ જ ખરાબ છે. અમે વારંવાર ફરિયાદ પણ કરતા છે, માંગણી કરીએ છીએ, પણ કોઈ નેતા કે કોઈ ધ્યાન પર લેતા નથી. તેને લીધે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. એક જ નહીં પણ દરેક ચૂંટણી જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી અમે વોટિંગ કરશું નહીં. આ કુડકસથી દાબદર અને દાબદરથી ચિકાર ચીજપાડા સુધીનો રસ્તો તદ્દન બિસમાર હાલતમાં છે. વારંવાર અમે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો આપી, તંત્ર દ્વારા અમારા પાસે જવાબો આવ્યા અને એ જવાબો પણ સરકારશ્રીએ ધ્યાને ન લીધો.
ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં અમે સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ. અમારા ગ્રામજનો અને અમારા આગેવાનો અમે બધા મળીને સરકારશ્રીઓના પ્રતિનિધિઓને આગેવાનોને કડક શબ્દોમાં અમે રજૂઆત કરી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીનો અમારા દાબદર ગામ વતે અમારો સદંતર ચૂંટણીનો બહિષ્કાર છે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. पाव भाजी को फेवरेट बनाता है MDH पाव भाजी मसाला. MDH पाव भाजी मसाला. MDH बनाए पाव भाजी लाजवाब. MDH MDH पढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कर रहता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया. अब आया स्वाद. जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डालें. MDH का चंकी चाट मसाला. MDH MDH. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકાના લોકોની મોટી ત્રણ સમસ્યાઓ જેમાં ખરાબ રસ્તા, ભીલાર રેલવે ફાટક બંધ રહેતા ટ્રકોની લાંબી કતાર અને રેલવેના સાંકડા ગરનાળા ઉપરના ટ્રાફિકથી પીડાઈ રહ્યા છે. નેતાઓએ આપેલા વચનો ચૂંટણી પહેલા પૂર્ણ ન થતાં લોકોએ નિરાશા વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાત સહિત ઉમરગામ વિધાનસભામાં ચૂંટણી જાહેર થઈ ગયા બાદ અમારી ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તાલુકાની સમસ્યાઓ યથાવત રહેવા પામી હોય એવા દ્રશ્યો નજરે ચડ્યા છે. આ વિસ્તારમાં સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા સમગ્ર તાલુકામાં માર્ગોની ખરાબ હાલત છે. ઉમરગામ તાલુકામાં ઠેર ઠેર તમે જોઈ શકો છો કે બિસ્માર રસ્તાઓને કારણે લોકોના વાહનો સહિત તેમના સ્વાસ્થ્યને પણ તકલીફ પડી રહી છે. અનેક રજૂઆતો પછી પણ સ્થાનિકોને મળ્યું છે તો માત્ર વાયદા, અને તે વાયદા હજી સુધી પૂર્ણ થયા નથી. આ રોડ છે એ ચોમાસું ગયા પછી એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે. અહીંયા વ્હીકલ ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયેલું છે. રોજિંદા એટલા બધા ખાડા થઈ ગયેલા છે કે રોજ અહીંયા વાહન છે એક્સિડન્ટ થાય છે. સવાર સાંજ બાળકોને સ્કૂલે મૂકવા જવાય તો કેટલા લોકો અકસ્માતનો ભોગ બનેલા છે. તેમજ આજે ચોમાસું ગયું અને બે માસ જેવો સમય વીતી જવા છતાં પણ RNB ડિપાર્ટમેન્ટ તેમજ અહીંના સ્થાનિક નેતાઓ વારંવાર વાયદા કરી અને એમનો પેચવર્ક પણ પૂરું કરેલ નથી. હવે ચોમાસું ગયું અને બે માસ થઈ ગયેલો છે અને આ બાઇક સામાન્ય બાઇક ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયેલું છે રોડ ઉપર. તો આવી સ્થિતિમાં હાલ ઇલેક્શન જાહેર થયેલું હોવાથી પાછા નેતાઓ અને અધિકારીઓ આચારસંહિતાનો વાક કાઢશે, પણ હાલ વહેલી તકે આ રોડને પેચવર્ક કરી અને લોકોની ધ્યાન રાખીને અકસ્માત ના થાય એટલા માટે આ રોડ વહેલી તકે બનાવવા માટે અમે વિનંતી કરીએ છીએ. આ વિસ્તારની બીજી સૌથી મોટી સમસ્યા ભીલાડનું રેલવે ફાટક છે. અહીંયા કોઈ પણ કારણો વગર કલાકો સુધી ભીલાડ ફાટક બંધ રહે છે, જેના કારણે GIDCના વાહનોને નેશનલ હાઈવે ઉપર જતી વખતે લાંબી કતાર લાગી જાય છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યા વગર વાંકે ભોગવવી પડે છે અને એના કારણે જ રોજના કેટલાય માનવ કલાકો વેડફાઈ જાય છે. આ બાબતે પણ અનેકવાર સ્થાનિક નેતાઓને રજૂઆત કર્યા પછી પણ કોઈ નિવેડો હજી સુધી આવ્યો નથી. બહુ તકલીફ પડે છે અમને, દૂરમાં રાખવું પડે છે, બંધ રાખવું પડે છે અને બહુ ટ્રાફિક હોય તો અહીંયા લાઇન લાગેલી હોય તો ગ્રાહક નહીં આવતા અને બધી પ્રોબ્લેમ જ છે. અને મોટા મોટા પથ્થર ઉડીને આવે તો કાચના અંદર કાઉન્ટર ફૂટી જાય એવી પ્રોબ્લેમ છે. ઘણી વખત આવે છે, એક બે વાગ્યે મારો કાઉન્ટર ફૂટી ગયો, 20,000 નુકસાન થયું. ત્યારે ત્રીજી સમસ્યામાં ઉમરગામ તાલુકાના GIDCમાં કામ કરતા નોકરિયાત વર્ગ કે જે કલાકો સુધી સાંકડા ગરનાળામાં ટ્રાફિક જામ થઈને પરેશાન થાય છે. મુખ્ય માર્ગે રોજના હજારો લોકોને આવવા જવા માટેના આ મુખ્ય માર્ગ ઉપર સાંકડો હોવાથી એકસાથે બે વાહનો પસાર થઈ શકતા નથી અને એના કારણે હંમેશા ટ્રાફિક જામ થઈ જાય છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કલાકો ટ્રાફિકમાં ફસાઈ રહેવાથી માથાના દુખાવા સમાન બની પામેલી આ મુખ્ય ત્રણ સમસ્યાઓનો નિકાલ ચૂંટણી પહેલા ન થતાં
લોકોમાં આક્રોશ હાલ જોવા મળી રહ્યો છે. અમે બધા વેપારી ઘણા ટાઈમથી અહીંયા ધંધો ઉદ્યોગ ચલાવી રહ્યા છે. ઘણી મોટી સમસ્યા છે ઘણા ટાઈમથી. આ બધી વસ્તુ અમે બી હેરાન ગતિ છે. ખાસ કરીને આ જે હાઈવે જે છે, જે આપણને સંજાન, સરીગામ અને ઉમરગામને લગતો વળગતો હાઈવે છે, અને ઘણા ટાઈમથી અમે જોયા રહ્યા છે કે આની દૂરની સમસ્યા બહુ મોટી છે. આના કારણે ઉદ્યોગની અંદર, ધંધાની અંદર બી માટી બી અસર છે. ઘરાક રોકાતા નથી. ટ્રાફિકની સમસ્યા ઘણા ટાઈમથી છે. એનું બી કોઈ હજી અમને કઈ સોલ્યુશન મળતું નથી. એટલે મેઇન મુદ્દો એ છે કે ધૂળ, ધૂળના હિસાબથી સ્વાસ્થ્ય અને ધંધા ઉદ્યોગમાં બેમાં માટી અસર બહુ મોટી અસર પડી છે. હવે એના માટે તેને જો શું કરી શકે છે, અને એ જ હવે આગળ વિચારે કે આનું કંઈક નવું કંઈક નિરાકરણ આવે તો અમને બધા માટે, ધંધા માટે બી અને સ્વાસ્થ્ય માટે બી કંઈક જમીની હકીકત ખબર નથી, અને ત્યારે મતદારોનો મૂળ બદલાઈ જાય તો નવાઈ નથી. આ બિલાડના ત્રણ રસ્તા છે. એક ઉમરગામ ને અને બીજો સરીગામ ને ત્રીજો હાઈવે ને જોડે છે. અહીંયા રેલવે ફાટક 24 કલાક બંધ રહેવા થી લાંબી વાહનોની કતાર જોવા મળે છે. રોડ બિસ્માર હોવાના કારણે ધૂળની ડમરીઓ ઉડતા આજુબાજુના વેપારીઓ ખૂબ પીડાઈ રહ્યા છે. એમટીબી કોલેજ પેપર લીક મામલે નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એમટીબી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી ઉપર પરીક્ષા પૂર્વ પેપર લીક કરવાના આરોપ લાગ્યા હતા. એબીવીપી કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવી ભાવના ચાંપાનેરીને પ્રિન્સિપલ પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં પરીક્ષા પૂર્વ 2 દિવસ પહેલા એમટીબી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી દ્વારા પેપરના સીલ ખોલી પેપર લીક કર્યા હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા. એબીવીપીએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરાવી દેવાયા. જ્યારે પેપર લીક મામલે 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા છે. એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવી કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવી ભાવના ચાંપાનેરીને પ્રિન્સિપલ પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. આજે જે એમટીબી આર્ટ્સ કોલેજમાં જે પેપર કૌભાંડ થયું હતું, પેપર લીક કૌભાંડ, એના વિષયમાં વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગમાં આવેલું છે. પહેલાં પણ આવેદનો આપવામાં આવ્યા હતા 20-25 દિવસ પહેલાં, પણ હજુ સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. ત્યાંના જે પ્રિન્સિપલ છે ભાવના મેમ, એમના ઉપર પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અને જે સ્ટ્રોંગ રૂમમાં જે પેપરો મુકાય છે એને 2-2 દિવસ, 1-1 દિવસ પહેલાં જ એ લોકોએ ખોલી દીધા હતા. અને જે વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે એના લીધે એ એબીવીપી સહન કરવાનું નથી. વિદ્યાર્થીઓને ત્યાં પર્સનલ ટાર્ગેટ કરવામાં આવે છે. શા માટે? કેમ કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં આવેદન આપ્યું કે જે પેપરો છે એ વહેલા ખોલવામાં આવે છે અને પેપર લીક થાય છે તો એ લોકોના ઉપર પર્સનલ ટાર્ગેટ કરવામાં આવે છે, નોટિસો મોકલવામાં આવે છે. એટલે આજે વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગમાં આવેલું છે, અને જ્યાર સુધી મેડમને પ્રિન્સિપલ પદેથી નહીં હટાવવામાં આવે અને બીજા પણ જે લોકો સંડાવાયેલા છે આ કૌભાંડમાં એ લોકોને નહીં હટાવવામાં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ અહીંયા જ રહેશે. અહીંયા આંદોલન બહુ મોટી સંખ્યામાં ચાલુ છે અને અહીંયા જ રહેવાના છે. કડોદરાના વાંકાનેડા ગામે આવેલી રામાનુજ ડાઈંગ મિલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ઓઇલની પાઇપલાઇન લીકેજ થતાં લાગેલી આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આજે સવારે 6:30 વાગ્યાના સુમારે વાંકાનેડા ગામની હદમાં આવેલી રામાનુજ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં ફોઇલ મશીન ઉપર ઓઇલની પાઇપ ફાટતા આગ લાગી હતી. ગ્રે કાપડના તાકામાં આગ ઝડપભેર પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આગની જાણ ફાયર વિભાગને કરાતા પીઈપીએલ ફાયરની ટીમ અને કામરેજ ઈઆરસી ફાયરની ટીમે 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી છે. આગ લાગતા ફોઇલ મશીનની પાઇપમાંથી ઓઇલ આસપાસ ફેલાતા આગ વધુ પ્રસરી રહી છે અને કાપડ પ્રોડક્ટ હોવાના કારણે ઝડપી ફેલાયેલ આગને કારણે લાખોનો માલ સહિત મશીનરી બળીને ખાક થઈ ગઈ છે. કોલ યહાં પર 6 બજે કોલ હુઆ હૈ
और 6:20 को ये लोग फायर कंट्रोल में जान किया है। ईआरसी की गाड़ी, बीपीएल की गाड़ी और सूरत सिटी की गाड़ी हमने घटनास्थल पे बुलाया और अभी भी फायर चालू है, कूलिंग काम चलता है, किसी को लगा नहीं है, कोई जानहान नहीं है। सर किस वजह से आग लगी थी कुछ सामने आया? हाँ, इसमें स्विच बोर्ड में ही भड़का हुआ है, आवाज़ आया ज़ोर से, इसलिए फटाफट एक ग्रे कापड़ है। ये ग्रे कापड़ ऐसा है ना कि अगर थोड़ा सा चिंगारी पड़ जाएगा तो तुरंत पकड़ लेगा। सर कितने घंटे के बाद आग काबू में आई? अभी सब 2.5 घंटे हो गया है, अभी भी काम चालू है, अभी 1.5 घंटे कूलिंग में लगेगा। हाल समाचार में बस आटलू, अन्य नवा समाचारों साथ फरी मड़ीशू, त्यां सुधी जोता रहो इंडिया न्यूज गुजरात।